बनासकांठा जिल्लाना धानेरा शहेरमां चाली रहेला बिनकायदेसर कतलखानाने बंद करावा रजूआत करनार तेमज रजूआत सांभळनार बंने पक्ष आजे आक्रमक मूडमां हता अने आजे पहली वार नगरपालिका द्वारा मांसनुं वेचाण करती दुकान उपर सील मारवामां आव्युं छे। धानेरा शहर खाते नगरपालिका नजीक एक बे नहीं पण 20 करता पण वधारे मांसाहारी होटल तेमज कतलखाना खुल्लेआम चाली रह्या छे। જ્યારે કે શ્રાવણ માસની શરૂઆતમાં હિન્દુ સંગઠન દ્વારા કતલખાના બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવતા હોય છે, જેને લઈ નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર એક માસ દરમિયાન તૂટક પૂટક ખાના બંધ કરાવતા હોય છે, જેના કારણે અબોલ પશુઓને જીવ કદાચ એક માસ સુધી બચી જતો હોય છે। શ્રાવણ માસ પૂરો થાય તેની પહેલાં ફરી એ જ રીતે લોહી વેરતી દુકાનો ચાલુ થઈ જતી હોય છે। જો કે આ વખતે હિન્દુ સંગઠન તેમજ સેવાભાવી સંસ્થાઓ કતલખાનાને લઈ રેલી સ્વરૂપે ધાનેરા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી તમામ બિનકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે આક્રમક રજૂઆત કરી હતી। ધાનેરા નગરમાં શ્રાવણ મહિનો આવે એટલે દર વખતે આવેદનપત્ર આપવું પડતું હોય છે કતલખાના જે બિનકાયદેસર ચાલે નગરમાં એ બંધ કરાવવા માટે। અમને તો એટલું જ ખબર નથી પડતી કે એટલી મોડી સંખ્યા હિન્દુ સમાજની હોવા છતાં પણ દર સાલ આવેદનપત્ર આપવું જ કેવી રીતનું પડે, સરકારને શું આ બધું ધ્યાનમાં નથી, નગરપાલિકા ધાનેરાને ધ્યાનમાં નથી, તંત્રને ધ્યાનમાં નથી, દરેકને ધ્યાનમાં હોય છે। તો આ વખતે હિન્દુ સમાજે નક્કી કર્યું છે કે આ વખતે જો આજે આ વખતે આવેદનપત્ર છેલ્લું આવેદનપત્ર છે અને આ આવેદનપત્ર આપવાથી જો કંઈ નિર્ણય નહીં આવે તો એની પછીના જે પણ પગલાં ભરવા પડે, ઉપવાસ ઉપર બેસવો પડે, આ અમરનાથ ઉપવાસ ઉપર બેસવો પડે કે પછી હિન્દુ સમાજે કાયદો હાથમાં લેવો પડે, તો એ કાયદો પણ છેલ્લે તંત્ર નહીં લેતો હિન્દુ સમાજ લેશે અને કતલખાનો ધાનેરા નગરની આ પુણ્ય ધરા ઉપર નિર્દોષ પશુઓનું લોહીનો એક પણ ટીપું ન પડવું જોઈએ એવું ધાનેરા નગર અને તાલુકાના હિન્દુ સમાજે આ વખતે નક્કી કરેલ છે અને આ વખતે એ હિન્દુ સમાજ આ બધું કરી બતાવશે। વર્ષોથી ધાનેરામાં ધમધમતા કતલખાના બંધ કરાવવા માટે ધાનેરાના આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરાઈ છે, ત્યારે આજે ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા માટે ધાનેરાના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર એમ એસ અગ્રવાલ સહિત આગેવાનોએ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીને કતલખાના બાબતે રજૂઆત કરી હતી। ધાનેરા નગરપાલિકાની નજીક ચાલી રહેલા કતલખાનામાં વધારો થઈ રહ્યો છે। જાહેર માર્ગ પર ધમધમી રહેલી દુકાનોમાં કપાતું માંસ રોડ પર આવી જાય છે, ગટરોમાં પણ આ માંસની ગંદકી વહીને આવતી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે। નિયમો પ્રમાણે માંસ વેચાણ માટે તેમજ માંસની દુકાન માટે લાયસન્સ લેવું જરૂરી છે, જો કે ખુલ્લેઆમ તમામ કાયદાના વિરુદ્ધમાં ચાલતી દુકાનોને બંધ કરાવવા માટે આજે દમદાર રજૂઆત કરવામાં આવી હતી। વર્ષોથી પણ આ કામ કરાવી શક્યા નથી, આજે મને કે ભગવાનની ઈચ્છા છે, ગૌ માતાના આશીર્વાદ છે, આપણે બધાને સદબુદ્ધિ સૂચી છે કે આપણે બધા આવ્યા છીએ, બેને પણ આટલી સરસ ભાષામાં પણ વાત કરી છે, સપોર્ટ કર્યો છે, હું આખા સમાજને પણ આહ્વાન કરું છું, આપણે બાકી બધું ભૂલી જઈએ, પક્ષ ભૂલી જઈએ, નાતજાત ભૂલી જઈએ, સંપ્રદાય ભૂલી જઈએ, પોતાનું સ્વાર્થ ભૂલી જઈએ, એકમાત્ર વસ્તુ છે હિન્દુ સમાજને માટે આજે છે એ અભિશાપરૂપ છે, કોઈ પણ હિસાબે કામ થવું જોઈએ અને જો ધાનેરામાં કામ થશે તો આખા ગુજરાતમાં આખા દેશમાં પણ એના પડઘા પડશે, એનું રિપ્યુટેશન થશે, એટલે આપણા વિષયને છોડીએ નહીં એમ, બેનને પણ અમે કહીએ છીએ તમે મહેનત કરજો, અમે બધા તમારી પડખે જ છીએ। કતલખાના બંધ કરાવવા માટેની રજૂઆત સાંભળ્યા પછી ધાનેરા નગરપાલિકા એક્શનમાં આવી ગયા હતા। નગરપાલિકા પ્રમુખ કિરણબેન સોનીએ તાકીદે નગરપાલિકા કર્મચારીઓ સાથે બિનકાયદેસર ચાલી રહેલા કતલખાના બંધ કરાવવા માટે પોતે રસ્તા પર ઉતરી આવ્યા હતા। ધાનેરા આગેવાનો અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે તમામ માંસની દુકાનોની મુલાકાત લઈ વગર પરવાનગીએ દુકાનો ચાલુ ન કરવા માટે કડક સૂચના આપી હતી, જેના ભાગરૂપે એક દુકાનદાર દુકાનનું શટર બંધ કરી દુકાનની અંદર માંસવાળું ભોજન પીરસી રહ્યો હતો, ત્યારે નગરપાલિકાની ટીમે દુકાન પર દરોડો પાડી દુકાનને સીલ કરી હતી। આજે આખી ઘટના જોતા એક કહેવત જરૂર યાદ આવે છે
કે જે રાજ્યનો રાજા મજબૂત હોય ત્યાંના સેનાપતિ પણ મજબૂત હોય છે. બસ આ જ રીતે આજે ધાનેરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી નગરજનોને પસંદ આવી છે.